આ હેડલાઇનના પ્રાયોજક છે નીલમ ચા. કંગાળ પાકિસ્તાનની શાન ઠેકાણે આવી ભારત સામે લંબાવ્યો મિત્રતાનો હાથ. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે કહ્યું, ભારત સાથે ત્રણ યુદ્ધ લડી અમે શીખ્યા પાઠ. તો આતંકવાદ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનનો ફરી પર્દાફાશ. ભારતના પ્રયાસ બાદ યુએનની સુરક્ષા પરિષદે હાફિઝ સઈદના સાળા અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકી જાહેર કર્યો. સિન્દ્રો ડ્રગ્સ કેસમાં એટીએસને વધુ એક સફળતા. વડોદરાના સયાજીગંજમાંથી ઝડપાયું 5 કરોડનું એમડી ડ્રગ્સ. સોમવારે આરોપીઓની સાથે રાખી કરી હતી તપાસ. રાજકોટ જિલ્લા પંચાયતમાં આરોગ્ય કર્મીઓની ભરતીમાં બોગસ પ્રમાણપત્રની આશંકા. 2005 થી 2012 સુધી થયેલી ભરતીની કરાશે તપાસ. ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીથી લોકો ઠૂંટવાયા. સૌથી ઓછું કચ્છના નલિયામાં 2.4 ડિગ્રી તાપમાન. રાપર પંથકના ગામોમાં બીજા દિવસે પણ જામ્યા બરફના થર. આ હેડલાઇનના પ્રાયોજક છે નીલમ ચા.